માગ માગ ભક્તિ કરે ને એની આવી કસોટી પરમાત્મા ન કરતા, નહીતર દુનિયામાં તમારી કોઈ ભક્તિ નહીં કરે. તમે જે મારી કસોટી કરી એવી જગતમાં કોઈની ન કરશો. ઠાકોરજી આજે સ્મશાનમાં આવ્યા, સ્મશાનનું સૂતક ઠાકોરજીને ન લાગ્યું. ચાંડાળના વેશમાં હરિશ્ચંદ્ર હતો, એનો હાથ ચાલી લીધો. ઠાકોરજી પરમાત્મા એમ કે હું મારા ભક્ત માટે દેશ નથી જોતો, વેશ નથી જોતો, જ્ઞાતિ નથી જોતો, સ્થળ નથી જોતો. હું મારા ભક્તનો કઈ જ્ઞાતિનો છે એ નથી વિચારતો. મને આર્તનાદથી બોલાવે એટલે હું સ્મશાનમાં જાઉં. દ્રૌપદી રજસ્વલા હતા અને 999 સાડી હું પૂરું, મને કોઈ વસ્તુ આડી નથી આવતી, હું નિત્ય છું. અને હરિશ્ચંદ્રના વંશમાં રોહિત, બાહુ અને સગર રાજા. સગર રાજાએ 10,000 માનસ પુત્રો દ્વારા યજ્ઞ કર્યો, અશ્વ છૂટો મૂક્યો અને અશ્વ કપિલ ભગવાનના આશ્રમમાં ઇન્દ્રએ બાંધી દીધો. કપિલ ભગવાનના આશ્રમમાં માનસ 10,000 પુત્રો આવ્યા અને અશ્વ જોઈ કપિલ ભગવાન ચોર છે એવું માન્યું. અપશબ્દો કહ્યા, ન કહેવાનું કહ્યું. કપિલ ભગવાનની આંખ ખુલી અને ક્રોધા અગ્નિમાં 10,000 માનસ પુત્રો બળીને રાખ થઈ ગયા. સગર રાજાનો પૌત્ર અંશુમાન આવ્યો અને અંશુમાને કહ્યું, મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, અમારા પિતૃઓનો ઉદ્ધાર કેમ થાય? તો કે તમારા પિતૃઓ મારા ક્રોધાગ્નિથી બળીને નાશ પામ્યા, એનો ઉદ્ધાર કોઈ કારણથી નહીં થાય. જો તમારે એનો ઉદ્ધાર કરવો હોય તો ગૌલોકમાંથી ઠાકોરજીના ચરણારવિંદમાંથી જે ગંગા નીકળે એ ગંગાને પૃથ્વી ઉપર લઈ આવો અને આની ઉપરથી પસાર કરાવો, તો જ તમારા પિતૃઓની મુક્તિ થશે. ભગીરથ કાર્ય ભાઈ. અંશુમાને તપશ્ચર્યા કરી, ગંગા પ્રગટ ન થયા. અંશુમાનનો પુત્ર દિલીપ આવ્યો. જુઓ, સૂર્યવંશના પ્રતાપી રાજા, એક એક રાજાની કથા એક એક દિવસ સુધી ચાલે એવી છે. એ વંશમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ અવતાર ધારણ કરે, બીજા વંશમાં આવે નહીં પ્રભુ. એનો વંશ તો જુઓ, બધા વૈષ્ણવી રાજા. દિલીપ રાજા ગાયનું રક્ષણ કરતો હતો અને એમાં સિંહ આવ્યો અને સિંહે આવી અને ગાયને ખાવાનો પ્રયત્ન કર્યો. દિલીપ રાજાએ કહ્યું કે ઊભો રહી જા ભાઈ. અરે, સિંહે કહ્યું કેમ? તો કે તું ગાયને ન માર. તો કે અમારા માટે તો બધા પ્રાણી સરખા, અમારા માટે તો ગાય, ભેંસ, બકરી, હરણ, અમારે એવું ન હોય. પણ દિલીપ રાજાએ કહ્યું, અમારે હોય ને, તમારે ન હોય. અમારા માટે ગાય માતા છે, અમારા માટે ગાય માતા, અમારા માટે તુલસી માતા, અમારા માટે પીપળામાં દેવ, અમારા માટે વૃક્ષોમાં દેવ, એ અમારે છે. વિદેશમાંથી એક ભાઈ આવ્યો હતો ને, એ કે આ હિન્દુ બધા ગાંડા થઈ ગયા લાગે. ગાંડા માળા પહેરે, ચોટલી રાખે, ચાંદલા કરે, ઝાડવા પાસે ઊભા ઊભા બોલતા હોય. એટલે એક જણો તુલસીને પાણી પાતો હતો ને, તો વિદેશી અંગ્રેજ આવ્યો. એ કે આ શું કરો? તો કે તુલસીજીને પાણી પાવું, એનાથી શું થાય? એ કે એ તને ન ખબર પડે, અમે પાઈ, આ અમારી માં છે. તો કે આવી માં હોય હુકાઈ ગયેલી? વિદેશીએ આપણી મજાક કરી કે આવી માં. એ કે ભાઈ, જેવી માં હોય એવી, એ અમારી માં છે. એ રૂપ બદલે, ક્યારેક સારું થાય, ક્યારેક ખરાબ થાય. તમારા જેવા આવે ને એટલે ખરાબ થાય, અમે આવી એટલે સારું રૂપ થાય. પણ તુલસી અમારી માં છે એ બરાબર. વિદેશીને મજાક કરવાનું મન થયું. એ કે હિન્દુની માં તુલસી, તો તમારો બાપ કોણ? બોલો કે બાપ જરાક છેટો રહીએ છે, તમારે જોવો હોય તો હાલો બતાવું. એ કે ક્યાં? તો હાલો ભેગા વનમાં લઈ ગયો અને ખાજવણી અડાડી દીધી અને ઠેકડા ઠેકડી. એ કે આ હું? એ કે આ અમારો બાપ. કાકા જોવા છે? કે આમાં બધું આવી ગયું. ના ના, આમાં કાકાય છે, મામાય છે, માસાય છે. તારે જો, અમારી વનસ્પતિની અંદર જીવ છે. જગદીશચંદ્ર બોજે તો હમણાં સોઈધું, આપણા વેદોએ તો લખી નાખ્યું, વૃક્ષેભ્યો નમઃ, હરિકેશેભ્યો નમઃ. વિચાર તો કરો,
આપણા વેદોએ કરોડો વર્ષ પહેલા લખી નાખ્યું, વેદ અષ્ટાધ્યાય રુદ્રીમાં, વૃક્ષેભ્યો નમઃ હરિકેશેભ્યો નમસ્તારાય નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ વેદોએ લખી નાખ્યું. આપણે વેદોનું તો ક્યાં માનવું જ છે ભાઈ, ઊંધું માનવું એટલે આવું બધું થાય, વેદોનું તો આપણે માનતા નથી. આપણા ઋષિ મુનિઓએ જે આપણને આપ્યું, આપણા દિલીપ રાજાએ કહ્યું ગાય મારી માં છે અને ગાયને હું તને નહીં ખાવા દઉં, કે તો મને ભૂખ લાગી એનું હું તું મને ખાઈ જા. જોવો સૂર્યવંશી રાજા, સિંહ તું મને ખાઈ જા ગાયને છોડી દે. સિંહે કહ્યું ભલે, દિલીપ રાજાએ ગાયને છોડી મૂકી, હવે તું મને ખાઈ જા. અને પ્રભુ પ્રગટ થયા કે હે દિલીપ, માગ માગ, મારે ગંગા અવતરણ કરવું, એના માટે હું તપશ્ચર્યા કરું. દિલીપ રાજા, હજી તમારા પુત્રોને એમાં સફળતા મળશે, તમે તપ કરો. અને અંશુમાન, અંશુમાનના પુત્ર દિલીપ, અને દિલીપને ત્યાં ભગીરથ નામના પુત્ર થયા. ભગીરથે ઘોર તપશ્ચર્યા કરી અને ગંગાએ પ્રસન્ન થઈને કહ્યું, માગ માગ, હે માં, ગૌલોકમાં વહો છો, સ્વર્ગની સ્વર્ગનું અમૃત છો તમે, પૃથ્વી ઉપર પધારો તો અમારું કલ્યાણ થાય. ગંગાએ કહ્યું, ભાઈ મારો વેગ એટલો બધો છે કે હું પૃથ્વી ઉપર આવું તો મને જીલનાર કોઈ જોઈએ, તો કોણ એને હું તમને શોધીને આપું તમને જીલનારને. અને ભગીરથે મહાદેવજીની તપશ્ચર્યા કરી, મહાદેવજીની તપશ્ચર્યા કરી, મહાદેવજીએ પ્રસન્ન થઈને કહ્યું, માગ માગ, મહારાજ ગંગાને તમે જીલો. ભલે, કૈલાસમાં મહાદેવજી ઉભા રહી ગયા, ગંગાને આજ્ઞા કરી. ગંગાનો અર્થ છે જ્ઞાન, ત્રણ જન્મ ગયા તોય ગંગા અવતરણી નહીં, એનો અર્થ છે સત્વગુણ રજોગુણ અને તમોગુણને કાબૂમાં રાખશું તો મનમાં જ્ઞાન આવશે. જ્ઞાન વેચાતું મળતું નથી, જ્ઞાનનું ટ્યુશન ન લેવાય. જ્ઞાન આવે એટલે અભિમાન આવે, ગંગા આવી એટલે અભિમાન આવ્યું. વૈરાગી સિવાય જ્ઞાનને કોઈ ન ઝીલી શકે. ભયંકર વેગ સાથે કોપી ધારયિતા વેગમ પતત્યામ મહિતલે, ભયંકર વેગ સાથે મહાદેવજી ઉપર પડી. ગંગાને એમ થયું કે આ મહાદેવને લઈ અને પાતાળમાં જતી રહું, પણ મહાદેવજીની જટામાં જેવા ગંગા આવ્યા, મહાદેવજીએ જટાને વીટી લીધી કે હવે તારે જવું હોય ત્યાં જા, જોઈ લે તું. ગંગા અટવાઈ ગઈ, ગંગા સમજી ગઈ કે મેં બહુ ભૂલ કરી. કેટલાય વર્ષો સુધી ગંગાને અટવાડી, હરિના ઠાકોરજીના ચરણારવિંદમાંથી જે જલ પડ્યું, મહાદેવજીએ વિચાર્યું મારા મસ્તક ઉપર હું થોડો સમય રાખું ને, મારું મસ્તક પવિત્ર બની જાય. ગંગાને એટલા માટે મહાદેવજીએ ધારણ કરી. દેવતાઓએ પ્રાર્થના કરી કે મહારાજ ગંગાજીને નીચે પધરાવો. અને મહાદેવજીએ પોતાના મસ્તકની એક લટ છોડી અને લટ સીધી પૃથ્વી ઉપર પડી. દેવતાઓએ આકાશમાંથી સૂર્યવંશી ભગીરથ રાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, ગંગાનો જય ઘોષ કર્યો. બોલો ગંગે પાર્વતી જય. ભગીરથ અને તમામ દેવતાઓએ ગંગાજીની સ્તુતિ કરી. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. શંકર મોલી વિહારી વિમલે, શંકર મોલી વિહારી વિમલે, શંકર મોલી વિહારી વિમલે, શંકર મોલી વિહારી વિમલે, મમ મદ્રાસ્વા તવ પદ કમલે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ભાગીરથી સુખદાયિની માતા સબ જગ.
अटल महिमा निगमे ज्ञाता भागीरथी सुखदायिनी माता सब जल महिमा निगमे ज्ञाता ना हम जाने सूरा सुरे वंदित दिव्य रूपम भुक्तिम च मुक्तिम च ददासि नित्यम् भुक्तिम च मुक्तिम च ददासि नित्यम् भावानुसारे न सदान राणा भावानुसारे दान राणा नमामि गंगे तव पाद पंकजं भगीरथ ने आदि तमाम देवताओं गंगा जी की स्तुति वंदना करी। भगीरथ आगळ चाल्या अहींथी गंगा जी नुं एक नाम पड्युं भागीरथी गंगा। जाह्नवी ऋषि ना आश्रम नी अंदर पधार्या एटले गंगा जी नुं एक नाम पड्युं जाह्नवी। गिरिराज जी माथी गिरिराज उत्सव वक्ते मानसी गंगा नी प्रागट्य थयुं ए गंगा नुं नाम पड्युं मानसी गंगा। हजारो नाम पड्या गंगा जी ना मुक्ति माटे गंगा जी नी अने भक्ति माटे यमुना जी नी सेवा करवी। अपना देश की बधी ज नदीओ पवित्र है, कोई ऊंची कोई नीची एवं भेदभाव अपने ऊभा नहीं करता। आपणो धर्म कोई दी भेद ने मानतो नहीं, आपणो धर्म भगवान में भेद ने मानतो नहीं। आपणो भागवत धर्म अने वेद धर्म ईश्वर अने नदीओना भेद ने टाळे छे। जेने आपणे इष्ट अने भगवान गणीए બધાયમાં એટલી જ શક્તિ હોય એમાં કોઈ નાનું મોટું નથી। પણ ગંગા એ સ્વર્ગમાંથી આવ્યું એટલે એને અમૃત તુલ્ય ગણવામાં આવી। પિતૃઓ ઉપરથી પસાર કર્યા કપિલ ઋષિના આશ્રમ પાસે પિતૃઓની મુક્તિ થઈ અને ગંગાજી આપણા પૃથ્વી ઉપર પધાર્યા। કણકટકો હાડકો જો ગંગા તીરે જાય આપણો પણ કણકટકો હાડકો જો ગંગા તીરે જાય માનવ કુળમાં કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી। ભૂતને પ્રેત જો ગંગામાં આપણું અસ્થિ ગયા હોય તો ભૂત પ્રેત કોણ બને ભાઈ? આટલી બધી ગંગાની વિશેષતા। ગંગાનું ચરિત્ર બહુ મોટું છે, ભાગવતજીમાં બહુ ટૂંકું આપ્યું છે, બીજા પુરાણોમાં બહુ લાંબુ ગંગા ચરિત્ર છે। મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે જે કુળમાં પ્રભુ જન્મવાના હતા એ કુળના રાજાઓ સ્વર્ગમાંથી ગંગાને નીચે લઈ આવ્યા। બોલો કેવડું ભગીરથ કામ કર્યું! ધન્ય છે આ કુળને અને એના વંશની અંદર ખટવાંગ નામના રાજા થયા અને ખટવાંગને હે પરીક્ષિત 2.5 ઘડીનું આયુષ્ય મળ્યું હતું અને 2.5 ઘડીમાં પરમાત્મામાં મન લગાડીને મુક્તિ મેળવી લીધી। તને તો ભાગ્યશાળી છો, 7 દિવસ મળ્યા તો મહાભાગ્યશાળી।
ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ અને દીર્ઘબાહુને ત્યાં રઘુરાજા. અહીં સુધી આ વંશને સૂર્યવંશ કહેવાનો અને અહીંથી આ વંશનું નામ પડ્યું રઘુવંશ. ભાઈ રઘુએ એવું શું કર્યું હતું? રઘુવંશ પડ્યું નામ, સૂર્યવંશ જ રાખ્યું હોત તો રઘુએ એવા કામ તો કર્યા હશે ને કે જેના કારણે આખા કુળનું નામ સૂર્યવંશમાંથી રઘુવંશ થઈ ગયું. રઘુરાજા બ્રાહ્મણો રોજ આવી અને જે કંઈ માગે ને દાનમાં આપતો. એક દિવસે એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો કે મહારાજ મારે યાત્રા કરવા જવી. બોલો મહારાજ, યાત્રા કરવા માટે સુવર્ણ આપું તો કે નહીં? યાત્રા કરવા માટે વાહન આપું તો કે નહીં? રથ આપું ચલાતું ન હોય તો કે નહીં? સેવા કરવા માટે દાસ દાસી તો કે નહીં? રક્ષણ કરવા અને સેવા કરવા સૈન્ય મોકલું તો કે નહીં? હું પોતે તમારી સેવા કરવા જાત્રામાં ભેગો આવું? છેલ્લે રઘુરાજાએ કહ્યું, નહીં નહીં, મારે તારી જરૂર નથી. તો તારી પત્નીનું દાન કરી દે મારી સેવા કરવા માટે જાત્રામાં ભેગી આવે. એક ક્ષણનો વિચાર કર્યો નહીં અને સૂર્યવંશના પ્રતાપી રાજાએ હાથમાં જલ લઈ અને કૃષ્ણાર્પણ મસ્તુ અને ભગવાન ચતુર્ભુજે પ્રગટ થઈ ગયા કે ધન્ય રઘુરાજા, ધન્ય. તારા વંશમાં હું અવતાર લઈશ ટૂંક સમયમાં, અત્યારથી તૈયારી કરી દે. બે વ્યક્તિએ પત્નીનું દાન કર્યું, એક જલારામ અને બીજા રઘુરાજાએ. જલારામ પાસે ભગવાન આવ્યા અને એની પત્નીનું દાન માંગ્યું જોડીને ધોકો. અને જલારામ બાપાની પત્નીને લઈને હાઈલા ને, પણ વીરપુરની સરહદ ઠાકોરજી ન વટી હૈકા. પગ ભારી થઈ ગયા કે અરે આ સૌરાષ્ટ્રનો સંત, એની પત્નીનું મને દાન કરી દીધું. અરે મારાથી આ વીરપુરની સીમા નહીં વટ. અરે મારા પગ ભારી, ધન્ય છે આ સંતને, ધન્ય, એની પત્નીનું દાન કરી દીધું. અને જલારામ બાપાની પત્નીને કહ્યું કે આ ધોકોને જોડી રાખો, હું હમણાં આવું, પછી આપણે હાલતા થાય. અને ભગવાન ભાઈગા ભાઈ સૌરાષ્ટ્રમાંથી આવી આપણી દાનની પરંપરા છે. એ ગયા ઈ ગયા પાછા આવ્યા જ નહીં. એ જલારામના પત્ની પાછા આવ્યા ઝૂંપડીએ. જલારામને કહ્યું કેમ પાછા આવ્યા? તો કે આ જોડીને ધોકો મને દેતા ગયા. જલારામ સમજી ગયા કે આ બીજો કોઈ નહીં, આ તો મારો પરમાત્મા આવ્યો હતો. હજી જલારામ મંદિરે વીરપુરમાં એ જોડીને ધોકો છે. બરાબર 12 વાગે 11 વાગે ને, એટલે સૌરાષ્ટ્રમાંથી બસો ઉપાડે ને જાત્રાની, અથવા તો સ્કૂલના વિદ્યાર્થીઓ, આપણે બધા એમ નક્કી કરીએ હાલો વીરપુર જઈને જમશું. કેમ આપણું ઘરનું હોય ત્યાં એમ બતાવી કે હાલો વીરપુર જઈને જમશું. આ અને 11 થી 12 ની વચ્ચે 20 બસ 25 બસ આવે. મેં જોયું છે 11 થી 12 ની વચ્ચે સવારના 9 વાગ્યા આવે તો એ માણસોને ખબર પડે કે 5000 માણસનું રસોડું બનાવવું છે. પણ બરાબર 11 થી 12 ની વચ્ચે થાળીની શરૂઆત થાય ત્યારે આવે અને એ 5000 માણસ બરોબર જમવામાં ભળે. કેવડી તકલીફ થાય ભાઈ, આપણે ઘરે રસોઈ કરતા હોય આપણને ખબર, છતાં એ 5000 માણસે ભળી જાય અને બધાએ જમે, કોઈ ભૂખો ન નીકળે. એ કોની કૃપા? એ હરિની કૃપા. ત્યાં ફાળો બંધ કરી દીધો કે હવે અમારે કોઈનો ફાળો નથી જોતો. અને આપણે કોથમરીનો હિસાબ કરીએ કે કેટલાની આવી, 5 રૂપિયાની, અરે નાખતી નહીં ભલે મહેમાન આવ્યા. જલારામનું આ મહાત્મ્ય, સત્તાધારનું આ મહાત્મ્ય. કોકે કહ્યું હતું અમેરિકનના એક વૈજ્ઞાનિકે કે આ તમારા દેશમાં અન્નક્ષેત્ર હાલે છે ને એ ખોટું છે, અન્નક્ષેત્રથી માણસ આળસુ બને. અહીંથી કેવડાવ્યું હતું આપણા એક આચાર્યએ કે ભાઈ હવે તમે આ બધી વાતો કરો છો, માણસ જમવા માંડે તો મહેનત કરે છે, જમવાનો ન હોત તો કોઈ કાંઈ મહેનત ન કરત. પણ તમે અમેરિકાનો જે પૈસો છે એવડો રૂપિયો જો અમારો હોય ને તો અમારું સત્તાધાર, અમારું વીરપુર અને અમારું પરબ આખા વિશ્વને બપોરે ને સાંજે મફત જમાડે, જો અમારો રૂપિયો એવડો હોય તો. અને તમારો એવડો રૂપિયો છે, તમારો હાથ નથી વળતો દાન. તમારા અમેરિકામાં કેટલા ભૂખે મરે છે,
ઇંગ્લેન્ડમાં કેટલા ભૂખે મરે છે, ચીનમાં તો હજારો માણસો ભૂખે મરે છે. ધન્ય છે આપણા આપણા રઘુરાજાથી લઈને આ વંશ વેલો ચાલ્યો આવે. પરમાત્માને પરીક્ષા કરવા આવવું પડ્યું અને રઘુરાજાને કહ્યું, ધન્ય રઘુરાજા. રઘુરાજા સંન્યાસ લઈ લીધો. રઘુરાજાએ સરયું કિનારે ઝૂંપડી બાંધી અને એક બ્રાહ્મણનો દીકરો એના ગુરુકુલમાં ભણવા ગયો. એના ગુરુએ ભણાવ્યો અને ભણતર પૂરું થયા પછી આ ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો, એણે એના ગુરુને કહ્યું, ગુરુ દક્ષિણા માગો. આપણે ગોર બાપાને કહીને ભાઈ આ દીકરી પરણાવી, દક્ષિણા માગો. કોઈ ગોર બાપા હોય તો માગે, નહીતર એમ કે ભાઈ જે દેવું હોય દઈ દો ને એટલે આવી ગયું. પણ યજમાન એમ કે ના ના, દીકરી પરણાવી મારી, દક્ષિણા માગો ને માગો, માગો ને માગો. એમાં માથા પરેલ બ્રાહ્મણ હોય ને એમ કે 20 લાખ દઈ દે. અહીંયા એવું જ થયું. ગુરુ એવા હતા, ગુરુને કે દક્ષિણા માગો, ગુરુ દક્ષિણા. ગુરુએ કહ્યું, બેટા તું ગરીબ બ્રાહ્મણ છો. અને ગુરુએ પરીક્ષા કરી, બેટા તું ગરીબ બ્રાહ્મણનો દીકરો છો, તારી પાસે તારા મા બાપ પાસે ધન નથી, મને ખબર. નહીં નહીં, તારી દક્ષિણા નથી જોતી, તું તારે જા, મને કંઈ વાંધો નથી, હું તને આશીર્વાદ આપું, તારી વિદ્યા આગળ વધે. નહીં નહીં, મારે દક્ષિણા દેવી છે. બ્રાહ્મણનો દીકરો એવો લ્યો, હા મેં અઠવે પરાણો, એ કે મારે દક્ષિણા દેવી જ છે, માગો ને માગો. પછી ગુરુએ વિચાર્યું, આની પરીક્ષા કરું. ગુરુએ કહ્યું, તારે મને દક્ષિણા દેવી છે ને, તો કે હા, તું તારે મને 12,000 સોનામોર આપ. 12,000 સોનામોર ગુરુ દક્ષિણા આપ. બ્રાહ્મણનો છોકરો ધ્રુજી ગયો, એ કે હા તો પેઢીમાં જોઈ નથી, આને 12,000 સોનામોર લેવી ક્યાંથી. ગુરુદેવ એક દિનો મોહતલ આપશો, તો કે આ જા, એક દિન બે દી. દોડતો દોડતો બ્રાહ્મણનો દીકરો સરયુ આવ્યો. રઘુકુળનું રાજ હોય અને રઘુકુળના રાજ્યમાં એની પ્રજા દુઃખી થાય એવું બન્યું નથી. પણ જ્યાં અયોધ્યા આવ્યો ત્યાં કોઈએ કહ્યું, ભાઈ રઘુરાજાએ તો એમના સંતાન પૃથસ્રવાને ગાદી આપી દીધી અને રઘુરાજાએ તો સંન્યાસ લઈ લીધો, એ તો ઝૂંપડી બાંધીને સરયુ કિનારે છે, તો હવે જવું ક્યાં. દોડતો દોડતો આશ્રમમાં ગયો સરયુ કિનારે. રઘુરાજાએ કહ્યું, ભૂદેવ નમસ્કાર, મારા પગે લઈ ગયા રઘુરાજા, બેસો. ભલે બાળક હતો, બ્રાહ્મણનો દીકરો હતો, આસન આપ્યું. રાજા મને એક મુશ્કેલી આવી, શું, મારે 12,000 સોનામોર જોઈશ. અરે રઘુરાજાએ કહ્યું, કાલ આવ્યો હોત ને તો તને 12,000 કરોડ સોનામોર હતો આપ. હવે હું અત્યારે અયોધ્યા બધું છોડીને આવી ગયો, તિજોરી રાત પાઠ સંન્યાસ બધું છોડી દીધું, અહીં તો કઈ છે નહીં મારી પાસે, એક માળા છે, જે મળે એમાં હાલે. કાલે આવ્યો હોત તો થાત, આજ તો પૂરું થઈ ગયું. અરે મહારાજ, મારો ગુરુ હઠ કરીને બેઠો, મારું પણ જાહે, મારે શું કરવું. હવે રઘુરાજા કે, તો હવે એક કામ કરું, બોલે થોડીક વાર બેસ, વ્યવસ્થા કરી દઉં. આ રઘુરાજાએ કુબેરને ચિઠ્ઠી લખી હતી, વાંચી લ્યો ભાગ માનસ પિયુષ. રઘુરાજા સંન્યાસી હતો ને, તો એણે કુબેરને ચિઠ્ઠી લખી, કુબેર 12,000 સોનામોર લઈ અને જલ્દીથી સરયુ કિનારે મારી ઝૂંપડીમાં આવી જા, નહીતર હું તારા ઉપર ચડાઈ કરીશ. ધ્રુજવા માંડ્યો કુબેર. રઘુકુળ રાજાનું નક્કી નહીં, સ્વર્ગમાંથી ગંગાને લ્યાવે તો સ્વર્ગમાંથી મને નીચે પછાડે. એટલે 12,000 સોનામોર લઈ અને સીધો સરયુ કિનારે આવી ગયો. મહારાજ આલ્યો સોનામોર, ચડાઈ ન કરતા. રઘુરાજાએ બ્રાહ્મણના દીકરાને કીધું, લઈ જા, તારા ગુરુને દઈ દે, જા, તારું કામ થઈ ગયું ને. થઈ ગયું. એના ગુરુને દક્ષિણા આપી. બ્રાહ્મણે લીધી તો નહીં, પણ ધન્ય છે રઘુરાજાને, સંન્યાસ લીધા પછી પણ એને કામ કર્યું. આ વંશની અંદર પૃથસ્રવા અને પૃથસ્રવાને ત્યાં અજ અને અજને ત્યાં દશરથ. અયોધ્યામાં આપણો પ્રવેશ. અયોધ્યા જ્યાં કોઈ દી યુદ્ધ થતું નથી, અયોધ્યામાં દશરથ નામના રાજા. દશરથ આપણા 11 રથ છે ઇન્દ્રિયોના, 11-11 રથને કાબૂમાં રાખવા જોઈએ. દશરથે 10ને કાબૂમાં રાખ્યા હતા, એક રથ એનો કાબૂમાં નહોતો. એક ઇન્દ્રિય ની ભટકતી હતી, શેમાં, કઈ કઈમાં, તો એની શું દશા થઈ ભાઈ, આપણે જાણીએ છીએ. 10 ઇન્દ્રિય જેની કાબૂમાં હતી
અને એક ઇન્દ્રિય જેની ભટકતી હતી એની જો ખરાબ દશા થાય, આપણા તો અગિયારે અગિયાર રથ ક્યાં જાય છે ને એ આપણને ખબર નથી ભાઈ. અગિયારે અગિયાર ઘોડા આપણા કઈ કઈ માં જાય છે, પતન થવાનું આપણું. રામ 24 અવતારમાં 3 અવતારમાં ભગવાનનું એક જ નામ છે, બરાબર યાદ રાખજો. 24 અવતારમાં 3 વખત ભગવાને નામ બદલ્યું નહીં, રામ રામ અને રામ. પેલો અવતાર પરશુરામ, ફરસુ તો વાહેથી લઈ ગયું, ફરસુ લઈને નક્ષત્રી કરી, નહીતર જમદગ્નિએ એના પુત્રનું નામ રામ રાખ્યું હતું. એ વિષ્ણુ અવતાર કે રામ, ફરસુથી 21 વખત નક્ષત્રી કરી એટલે એનું નામ આગળ ફરસુ લાગ્યું, નહીતર એનું મૂળ નામ રામ. બીજા રામ ભગવાન બાલકૃષ્ણના મોટા ભાઈ, એનું નામે રામ. બળમાં અધિક હતા એટલે આગળ બળ લાગ્યું. બિના રામેણ ભાગવતમાં જે જે શ્લોક આવે એમાં બલરામેણ નથી આવતું, બિના રામેણ. દાઉજીને રામેણ એટલે કે હે રામ એવું સંબોધન છે. પેલા રામ પરશુરામ, બીજા રામ દાઉજી, અને ત્રીજા મુખ્ય અવતાર. ભાગવતમાં નહીં, માનસ પિયુષમાં લખ્યું છે કે રઘુરાજા તો રામથી કેટલામી પેઢી થાય છતાંય રઘુરાજા રામ રામ જપ કરતા, એ માનસ પિયુષમાં લખેલું છે. 3 વખત એક નામ. સુમંત જેની બુદ્ધિ સારી, હનુમાન જેણે માનને હણી નાખ્યું, કૌશલ્યા જેનું શીલ સારું, સુમિત્રા સુ એટલે સારું, મિત્ર એટલે મિત્ર, જે બધાની મિત્ર છે. કઈ કઈ કે કાંઈક ને કરે કાંઈક, મારો ભાઈ જાય ઈ એમ કે ને ઉગમણી જાઉં છું, નીકળે આથમણી. અયોધ્યાની શું વાત કરવી, સરયુ નદી જેના કિનારે વહે. વશિષ્ઠ એટલે બધાથી મોટા, વશિષ્ઠ નો અર્થ છે મોટા, વિશિષ્ટ વધારે, એના કુલગુર હતા. સુંદર મજાની અયોધ્યા. અવધપુરી રઘુ કુલમની રામ,